કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા છાપી પિરોજપુરા રોડ પર આવેલી એચકે ડેન્ટલ કેર અને મોમિન ડાયગ્નોસ્ટિક ચેરિટેબલ ટ્રસ્ટ જરૂરિયાતમંદ દર્દીને ઓછા ખર્ચે સુવિધાઓ સાથે કરી આપી સેવા. વડગામ તાલુકાના એપી સેન્ટર ગણાતા છાપી હાઈવે પર પિરોજપુરા રોડ પર આવેલી અને સતત 7 વર્ષથી કાર્યશીલ અને ફરજ બજાવતા કાણોદરના રહેવાસી ડોક્ટર સાહિલ કુગસિયા અને વસીમ કુગસિયા આ બંને ભાઈઓ દ્વારા એચકે ડેન્ટલ કેર અને મોમિન ડાયગ્નોસ્ટિક સેન્ટર ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવવામાં આવે છે, જેઓ દ્વારા આવી કોરોનાની મહામારી વચ્ચે પણ ખૂબ સારી કામગીરી કરેલી છે અને જરૂરિયાતમંદ લોકોને રાહત દરે સેવા આપેલી છે, જેમાં ડેન્ટલ કેરમાં ડિજિટલ પદ્ધતિથી નિદાન, દાંત કાઢવાની સારવાર, દાંતના ચોકઠા કાઢવા, વાંકા ચૂકા દાંતને સીધા કરવા અને દાંતને ડાયમંડ અને ગોલ્ડના ટેટો મૂકવા જેવા કામો કરી આપવામાં આવે છે અને સાથે સાથે મોમિન ડાયગ્નોસ્ટિક સેન્ટ્રલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પણ ખૂબ સારી કામગીરી કરવામાં આવેલી છે, જેમાં વસીમ કુગસિયાએ પણ ખૂબ સારી સેવા બજાવી છે, જેમાં આવનાર દર્દીને સેમ્પલમાં પણ વ્યાજબી અને રાહત દરે યોગ્ય નિદાન કરી આપી લોકોના દિલ જીતી લીધા છે અને સરકારની ગાઈડલાઈન પ્રમાણે સેનેટાઈઝ અને માસ્કનો ઉપયોગ કરી કોરોનાનું સંક્રમણ ન વધે અથવા ફેલાય નહીં તેવું ધ્યાન રાખીને દર્દીઓને સુવ્યવસ્થિત રીતે રાહત દરે સેવા કરી રહ્યા છે. આમ પણ કાણોદરની ધરતીમાંથી રતન પાકે છે એવી લોકવાયકાને આ કુગસિયા બ્રધર્સે ખરી કરી બતાવી છે, કારણ કે આવી કાળજાળ મોંઘવારીમાં પણ પોતાના માદરે વતનનું ઋણ ચૂકવવાનું આ ભાઈઓ દ્વારા ભૂલાયું નથી, જેથી પોતાના ગામમાંથી આવતા તમામ લોકોને ફી માફ કરી દેવામાં આવે છે. સાથે સાથે ડોક્ટર દ્વારા પણ એવું કહેવામાં આવ્યું હતું કે લોકડાઉન દરમિયાન લોકોની ખડે પગે સેવા કરી હતી અને સરકાર દ્વારા બહાર પાડેલ તમામ ગાઈડલાઈનને અનુસરવામાં આવ્યું હતું. સાથે સાથે મજાદર ગામમાં ડોક્ટર ફૈયાજ મંસૂરી અને ડોક્ટર ફિરોજ મેમણ દ્વારા પણ કોરોનામાં યોગ્ય કામગીરી કરવામાં આવી હતી, જેઓની આ કામગીરીને લોકોએ દિલથી વધાવી હતી અને આવનારા સમયમાં પણ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની આ પ્રમાણે સેવા કરતા રહે તેવી ડોક્ટર દ્વારા આશા વ્યક્ત કરાઈ હતી અને લોકોને પણ અપીલ કરાઈ હતી કે બજાર કરતાં સસ્તા ભાવમાં થતી કામગીરીમાં એ પણ સહયોગ આપે. રિપોર્ટર પ્રદીપ પરમાર, છાપી. મારું નામ ડૉક્ટર શાહિદ કુગસિયા છે. હું દાંતના સર્જન તરીકે અહીંયા છાપી મુકામે છેલ્લા 7 વર્ષથી પ્રેક્ટિસ કરી રહ્યો છું અને આ મહામારીને લઈને ઘણા દર્દીઓને દાંતમાં જે કોઈ તકલીફો થતી હતી એ આ લોકડાઉન દરમિયાન અને લોકડાઉન પછી બી દરેકની ટ્રીટમેન્ટ જરૂરિયાત પ્રમાણે કરવામાં આવેલી. સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે સેનિટાઈઝરનો બી ઉપયોગ આપણે કરતા હતા. દરેક દર્દી કે સાથે જે કોઈ બી આવે એમનું ટેમ્પરેચર માપવાનું, ઓક્સિજન લેવલ માપી અને એમને સંપૂર્ણ તકેદારી સાથે, સંપૂર્ણ ચકાસણી સાથે આપણે અહીંયા એની ટ્રીટમેન્ટ કરવામાં આવતી. અમુક ઘણા પેશન્ટ જે જરૂરિયાતમાં થતા એમને બજાર કરતાં ઓછા ભાવથી બી અને બજાર કરતાં ઘણા લોકોને રાહત આપીને પણ આપણે સારવાર પૂર્ણ કરીએ છીએ. સાથે સાથે ક્લિનિકના અંદર દરેક સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણેના સ્ટરીલાઇઝેશનના પ્રોટોકોલ સાથે સાથે અને શાર્પનું એર પ્યોરિફાયર કેપાસિટર આપણે બસાવ્યું, જેથી કરીને આ મહામારીથી અને આ વાયરસથી દરેક દર્દીને દૂર રાખી શકાય. થેન્ક યુ.